ગઈકાલે રાજપીપળાથી ભરૂચ તરફ એક સરકારી એસટી બસ આવતી હતી અને રસ્તામાં રાજપાર્ટી અને અવિદા વચ્ચે એ પાણીમાં ફસાઈ ગયેલી હતી. એ બાબતની જાણકારી લગભગ 1:30 વાગ્યાની આસપાસ રાજપાર્ટી પોલીસના એક કોન્સ્ટેબલને થયેલી. એમને તાત્કાલિક આ વાત રાજપાર્ટીના જે પીએસઆઈ છે પીસી સરવૈયા એમને કરી. એ લોકોએ જેટલા પણ સાધન એ લોકો પાસે રોપ અને રસ્સા વગેરે જે અવેલેબલ હતા એની સાથે 6 જણા જે સ્વિમિંગ જાણતા હોય અને એની જે શારીરિક ક્ષમતા બરાબર હોય એવા 6 જણાને લઈને પીએસઆઈ તાત્કાલિક સ્થળ પર જવા માટે રવાના થયા. જ્યાં સુધી એની ગાડી જઈ શકી ત્યાં સુધી એ લોકો ગાડીમાં ગયા અને પછી પાણી ભરાઈ ગયા હોવાથી ગાડી ના જઈ શકે એવી સ્થિતિ હતી. તો એ લોકો લગભગ અંદાજિત 1 કિલોમીટર જેટલા ચાલીને પાણીમાં 6 જણા અને પીએસઆઈ પહોંચ્યા. એ લોકોએ બસને સ્પોટ કર્યો અને ત્યારે એને બે ભાગમાં ટીમની વહેંચણી કરી. પોતે વ્યવસ્થિત સારું સુપરવિઝન થાય અને વ્યવસ્થિત જોઈ શકે જગ્યાને એના માટે પીએસઆઈ જાતે વીજળીના થાંભલા ઉપર પણ ચઢેલા અને ત્યાં એને એક ટીમને એડવાન્સ બસ સુધી જવા માટેની સૂચના આપી, જેના અનુસંધાને એ લોકોએ બસ સુધી પહોંચ્યા અને બસના જે મુસાફરીઓ હતા એની સાથે પીએસઆઈના સંપર્ક કરાવેલો. એ લોકો ખૂબ ગભરાઈ ગયેલા હતા અને રડતા હતા, એટલે પીએસઆઈ એ લોકોને સંતાવના આપી કે હવે અમે આવી ગયા છે અને ગમે એમ કરીને તમે રેસ્ક્યુ કરી લેશું. એ દરમિયાનમાં એ લોકો પાસે જે રસ્સા હતા એ અને જે પાણીમાંથી એ લોકોને બીજું પાઇપ અને પીવીસીના જે પાઇપો મળ્યા એના માધ્યમથી અને જે મુસાફરો હતા એના કપડાની મદદથી એ લોકોએ રોપ બનાવેલી અને એક વૃદ્ધ માણસ જે છે એ થોડા દૂર પાણીમાં ફસાઈ ગયા હતા એને પણ સ્વિમિંગ કરીને અમારા જવાને સેફ રેસ્ક્યુ કર્યા. એ પછી એક એક કરીને એ લોકોએ પ્લાન કર્યો કે હવે જે તંત્ર તરફથી મદદ આવી રહી છે એ પહોંચવામાં કદાચ થોડા સમય લાગે, એટલે સમયના વેઇટ કર્યા વગર વિવેક બુદ્ધિ વાપરી મારી સાથે સતત સંપર્કમાં રહી એ લોકોએ આ જે રોપ બનાવી અને એના બનાવ્યા પછી એક રૂટ નક્કી કર્યો સેફ રૂટ. એ પછી એક એક જણાને ત્યાં બસમાંથી એના સમાન સાથે વ્યવસ્થિત રીતે ખૂબ બહાદુરીપૂર્વક રેસ્ક્યુ કરેલ છે અને એ સમગ્ર ઓપરેશન જે રાજપાર્ટી પોલીસે કર્યો છે એના માટે ખરેખર હું ભરૂચ પોલીસ તરફથી એને અભિનંદન આપું છું અને સ્વાગત કરું છું આવા અભિગમનું.